હિંમતનગરમાં ઘઉંના વાવેતર કરવામાં આવ્યા છે, જેમાં ખેડૂતોએ પાંચમા પાણીની માંગ કરી હતી, જ્યારે સિંચાઈ વિભાગ દ્વારા પાંચમા પાણી કેનાલમાં છોડવામાં આવ્યું. સાબરકાંઠા જિલ્લામાં રવિ સિઝનમાં મોટા પ્રમાણમાં ઘઉંનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. રવિ સિઝનમાં ઘઉંના વાવેતરમાં પાણીનો ચોથો પાણ થવાથી ખેડૂતો પાંચમા પાણીની માંગ સિંચાઈ વિભાગમાં લેખિતમાં કરવામાં આવી છે. હિંમતનગર તાલુકામાં ઝોન વિસ્તારમાં 100 ક્યુસેક પાણ આપવામાં આવ્યું. ખેડૂતોએ ઘઉંનો પાક બચાવવા માટે પાંચમો પાનની કરી હતી માંગ. જોકે હિંમતનગર તાલુકામાં 250 થી 300 હેક્ટર ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું છે. જે ખેડૂતો રવિ સિઝનમાં ઘઉંનો પાકનું ઉત્પાદન મોડું કરવાથી ઘઉંમાં નુકસાન થાય તેવી ખેડૂતોએ પાંચમો પાનની માંગ કરવામાં આવી હતી. જોકે સિંચાઈ વિભાગને પાંચમો પાનની માંગને લઈને રજૂઆત કરવામાં આવી હતી, જેને લઈને પાંચમો પાન આપતા હિંમતનગર તાલુકાને 1000 હેક્ટર ઝોન સિંચાઈ વિભાગમાં 100 ક્યુસેક પાણી કેનાલમાં છોડવામાં આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. 4 પાન પૂર્ણ થયા બાદ પાંચમો પાન આપવામાં આવ્યો. ખેડૂતોની માંગ સ્વીકારી પાંચમો પાન આપવામાં આવ્યો. એક તરફ ઘઉંનો પાકમાં પાણી વિના મુરઝાવા લાગ્યો હતો, તો જોકે હાકમતી જળાશયમાં ઝોન સિંચાઈ સલાહકાર સમિતિના ખેડૂતોના આગેવાનો સિંચાઈ વિભાગમાં પાન માંગ લેખિતમાં કરવામાં આવી હતી, જેમાં પાંચમો પાન 100 ક્યુસેક કેનાલ મારફતે છોડવામાં આવ્યો છે. હાથમતી જળાશય યોજનાના અઝોનના સિંચાઈ સલાહકાર સમિતિના ખેડૂત આગેવાનો પાંચમું પાણની માગણી અત્રેની કચેરી સમક્ષ રજૂ કરી હતી. તમામ ખેડૂતો આવ્યા હતા અને 1000 હેક્ટર જે ટોટલ અઝોનનો સિંચાઈ વિસ્તાર છે એમાંથી લગભગ 25-30% વિસ્તારને ઘઉંનું વાવેતર થોડુંક લેટ કરેલ અને એના કારણે ઘઉંના વાવેતર માટે જ પાંચમું પાનની અમને માગણી મૂકેલી. અમે જળાશયમાં હાલમાં ઉપલબ્ધ જથ્થામાં પીવાના પાણીનો રિઝર્વ જથ્થો અનામત રાખી બાકીના પાણીની ગણતરી કરતાં એમને પાણી આપી શકાય તેમ હોય અને ઘઉંને ઘઉંના સમગ્ર વાવેતરને બચાવી લેવા માટે અમે પાંચમું પાન આપવાનું નક્કી કર્યું અને નક્કી કર્યા મુજબ ગઈકાલે 100 ક્યુસેક પાણી કેનાલમાં અમે છોડ્યું છે. આજે દિવસે અમે 100 નું 50 ક્યુસેક પાણી સતત ચાલુ રાખ્યું છે અને આ પાંચમું પાણ 10 દિવસ માટે ચાલુ રહેશે, જેનાથી સમગ્ર વિસ્તારના બાકીના ઘઉંના પાકનું વાવેતર બચી જશે. 250 થી 300 હેક્ટર જેવો વિસ્તાર આ ઘઉંનો બાકી રહેતો હતો અને 10 દિવસ સુધીમાં સમગ્ર વિસ્તારમાં ઘઉંનો પાકમાં જીવનદાન મળ્યું છે. ઉમંગ રાવલ, સાબરકાંઠા. સુંદરાવીલા પ્રાતિજ બાખરિયા બસ સ્ટેન્ડની બિલકુલ નજીક દરેક પરિવારને પોસાય તેવા બજેટના આધારિત પ્લોટ, પ્રાતિજ નગરપાલિકાની હદમાં એને પ્લોટ તથા દુકાનો, બાળકો માટે પ્લે એરિયા, રહેણાંક પ્લોટોના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ, દરેક પ્લોટને પાણીની પાઇપલાઇનની સુવિધા, સોસાયટીના ફરતે સિક્યુરિટીને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ, સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ, સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર, દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ, પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ. સુંદરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ. પ્રોવિઝન સ્ટોર હોય કે ડેરી પાર્લર, એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ. NA NOC તથા ટાઇટલ ક્લિયર રહેણાંકના જૂજ પ્લોટો બાકી. સાઇડ એડ્રેસ
વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ. ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ G10 સિદ્ધિ વિનાયક કોમ્પ્લેક્સ ગ્રામીણ બેંકની બાજુમાં એપ્રોચ રોડ પ્રાંતિજ. સંપર્ક સંજય પટેલ પોંગલુ, મોબાઈલ નંબર છે 94 281 86 880. રાજેશ પટેલ વદરાડ, મોબાઈલ નંબર છે 99 245 55 4 51.